દેશભરમાં બેંકોમાં હડતાલ રહેશે. બેંકોમાં બે સંગઠન સાથે જોડાયેલા કર્મચારીઓ આજે હડતાલ પર ઉતરશે. આ ઉપરાંત દિવાળીની રજાઓના કારણે બેંક ચાર દિવસ બંધ રહેશે. એક તરફ દિવાળી નજીક આવી રહી છે તેવા સમયે જ બેંકો બંધ રહેતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. આ હડતાલથી બેંકિંગ સેવાઓ પર અસર પડવાની પણ સંભાવના છે. જો કે ભારતીય સ્ટેટ બેંકના કર્મચારીઓ આ હડતાલમાં નહીં જોડાય. ઓલ ઇન્ડિયા બેંક એમ્પ્લોય યુનિયન અને બેંક એમ્પ્લોય ફેડરેશન ઓફ ઇન્ડિયાને હડતાલની જાહેરાત કરી છે. બેંકોનું વિલીનીકરણ અને બેંકોમાં જમા રૂપિયા પર વ્યાજદર ઘટવાના વિરોધમાં આ હડતાલની જાહેરાત કરાઈ છે. બેંક ઓફ બરોડા, બેંક ઓફ મહારાષ્ટ્ર અને સિન્ડિકેટ બેંક જેવી સરકારી બેંકોમાં આ હડતાલની અસર જોવા મળશે. જો કે બેંકોના સાત સંગઠન આ હડતાલમાં ભાગ નહીં લે. આ સાથે જ દિવાળીના તહેવારને કારણે પણ બેંકોમાં રજા રહેશે, જેમાં 26 ઓક્ટોબરે મહિનાનો ચોથો શનિવાર છે જેથી રજા રહેશે, તો 27 ઓક્ટોબરે રવિવાર અને દિવાળી હોવાથી રજા રહેશે. જ્યારે 28 ઓક્ટોબરે બેંક ચાલુ રહી શકે છે, જ્યારે 29 ઓક્ટોબરે ફરીથી બેંકોમાં રજા રહેશે. 22 ઓક્ટોબરની હડતાલ બાદ 23-25 ઓક્ટોબર સુધી બેંક ખુલ્લી રહેશે, જેથી આ ત્રણ દિવસમાં બેંકોમાં કામકાજ પૂર્ણ કરવા હોય તો કરી શકો છો. સંવાદદાતા માનુ વધુ માહિતી સાથે જોડાઈ ગયા છે. માનુ, બેંકોની હડતાલની અંદર કેટલાક યુનિયન જોડાયા છે, તેમના શું પ્રશ્નો છે? રીના, દેશની વિવિધ જાહેર ક્ષેત્રની બેંકો 10 જેટલી બેંકો છે એના મર્જરનો જે સરકારે નિર્ણય કર્યો છે ને એના પગલે અત્યારે વિરોધ કરવામાં આવી રહ્યો છે. આજે મોટા ભાગની જે બેંકો છે એમને બંધ પાડ્યો છે. આજે કર્મચારીઓ, દેશના લગભગ 3-4 લાખ કર્મચારીઓ છે બંધમાં જોડાયા છે. કાલાઘોડા સ્થિત જે યુનિયન બેંક છે એને પણ આપ જોઈ રહ્યા છો, બેંકને આજે તાળું મારેલું છે. લોકલ બેંક એમ્પ્લોઈઝ કોઓપરેટિવ કમિટી અને અન્ય એક સંગઠન છે, સંગઠન દ્વારા આજે બંધ રાખવામાં આવ્યું છે. વિરોધ કરવામાં આવશે 10:30 વાગ્યાથી 11:30 વાગ્યા સુધી અહીંયા ધરણા પ્રદર્શન કરવામાં આવશે અને એને લઈ અને કર્મચારીઓ છે અત્યારે વિરોધ કરી રહ્યા છે. કર્મચારીઓનો જે માંગ છે કે જે આ બેંકોનું ખાનગીકરણ કરવામાં આવનાર છે એને બંધ રાખવામાં આવે, સરકાર સામે વિરોધ કરવામાં આવી રહ્યો છે. શું માગણી છે આજે બંધમાં જોડાઈ રહ્યા છો, આજે બંધ પાડવાના છે બેંકના કર્મચારીઓની? સૌથી મોટું 10 બેંકોનું જે મર્જર થઈ રહ્યું છે એની સરકાર સામે માંગણી છે કે મર્જરનો સખત વિરોધ કરવામાં આવી રહ્યો છે, જેના કારણે આપણે અહીંયા બધા એકઠા થયા છે. આ બે સંગઠન છે, એઆઈબીએ અને બેફે, જેના કારણે આપણે આ દેખાવો અહીંયા રજૂ કર્યો છે. એ મર્જરના અલાવા બી જે સરકાર ખોટા સર્વિસ ચાર્જિસ છે, કસ્ટમરને પડતી તકલીફો છે, પછી જે સ્ટાફ શોર્ટેજ છે, એ ખાસી બધી સમસ્યા જે બહાર દેખાય નહીં પણ અંદર જે કામ કરતા હોય વ્યક્તિઓ એને પડી રહી હોય, અને ઉપરથી આ મર્જરના કારણે જે સ્ટાફ શોર્ટેજ થાય, બેંકોની શાખાઓ બંધ થાય, એના કારણે એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટી ઘટે છે, જેના લીધે આપણા ભારત દેશનો ગ્રોથ થઈ શકતો નથી. ગ્રોથમાં વિઘ્નરૂપ થશે આ મર્જરની વાત છે સાહેબ, શું અસર પડશે અને શું મુખ્ય માંગણીઓ છે તમારી? અમારી મુખ્ય માંગણી એવી કે જે મર્જર છે, પહેલો તો અમે મર્જર યુનિયન તરીકે વિરોધ કરીએ છીએ કે બેંકોનું મર્જર જ ના થવું જોઈએ, અને મર્જર થશે એટલે બેંકોની જે સંખ્યાઓ છે એ ઘટી જશે. આ ખાલી ગવર્મેન્ટ આશ્વાસન આપે છે કે કોઈ સ્ટાફની છટણી નહીં થાય, પણ એના મર્જરને લીધે ઘણા સ્ટાફને આજે ટ્રાન્સફોર્મર દૂર દૂર જવું પડે છે અને ઘણી બધી સમસ્યાઓ, શારીરિક માનસિક સમસ્યાઓ ઉભી થાય છે, અને મર્જરને લીધે કસ્ટમર પર બી આ ભારણ આવવાનું છે, કસ્ટમરની બી સર્વિસ ઇફેક્ટેડ થવાની છે, અને આજે એટલી બધી જોબ સિક્યોરિટીની બી તકલીફ છે, એટેક કસ્ટમર પર બી એટેક છે ગવર્મેન્ટના. આજે ડિપોઝિટના રેટ પણ ઓછા કરી દીધા છે, સર્વિસ ચાર્જ વધારી દીધા છે, અને કોઈ જોબ સિક્યોરિટી છે નહીં, અનએમ્પ્લોયમેન્ટ વધી ગયું છે, એટલે ચારેય બાજુથી યુનિયન વિરોધ કરી રહ્યું છે. કે તમે યુનિયન વિરોધ કરી રહ્યું છે, સર શું કાર્યક્રમ હશે આજનો, ખાસ કરીને 10:30 વાગે કાર્યક્રમ શરૂ થવાનો? 10:30 વાગે યહાં પે પ્રોગ્રામ હૈ અગેન્સ્ટ મર્જર ઓફ ધ બેંક. મેઇન હમારા ઇશુ યે હૈ, ગવર્મેન્ટ કા જો એજન્ડા હૈ બડા બેંક બનાને કા, બડા બેંક સે ફાયદા નહીં હોગા, મજબૂત બેંક સે ફાયદા હોગા. પાસ્ટ મેં ભી એક્સપિરિયન્સ હૈ કે સ્ટેટ બેંક જો બાકી બેંકો કો મર્જ કિયા ગયા હૈ ઉસકા કોઈ ફાયદા નહીં હુઆ હૈ, ઉનકે યહાં એનપીએ બઢા હૈ, સ્ટાફ પે બોજ બઢા હૈ, બ્રાન્ચેસ ક્લોઝ હો રહી હૈ, યહાં પે એક્સટેન્શન કી જરૂરત હૈ, ન કિ કન્સોલિડેશન કા. પ્રોગ્રામ ક્યા રહેગા આજ કા જો પૂરે દિન બંધ રહેગા? 10:30 સે યહાં પે ધરના પ્રદર્શન કરેંગે, 1 ઘંટે 1.25 ઘંટે કા હમારા કાર્યક્રમ હોગા. ઉસકે બાદ હમ લોગ પ્રોટેસ્ટ વગેરે કે રૂપ મેં ડિફરન્ટ બ્રાન્ચો મેં જા કરકે જો મેનેજર્સ વગેરે સ્ટ્રાઇક પે નહીં ગયા હમ ઉનકો ભી કન્વિન્સ કરેંગે કે આપ હમારે સાથ આઈએ, और ये एक राष्ट्र हित के लिए हम लोग कर रहे हैं, समाज के लिए कर रहे हैं, इसमें आप लोग जुड़िए. आज रीना, बैंक ना जे कर्मचारी छे हड़ताल ऊपर छे, आज बैंक को बंद रहवानी छे,
10:30 વાગે અહીંયા કાર્યક્રમ શરૂ થશે અને 11:30 વાગ્યા સુધી ધરણા પ્રદર્શન કરવામાં આવશે. સરકારને જાણ કરવા કર્મચારીઓ છે આ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે કે મર્જર કરવાથી ફાયદો નથી થવાનો, એમ્પ્લોયમેન્ટ ઘટવાનું છે, જે નાગરિકો છે ગ્રાહકો છે એમની મુશ્કેલી વધવાની છે અને એના કારણે આજે કર્મચારીઓ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે અને આજે બેંકો બંધ રહેવાની છે. રીના બિલકુલ માનુ, આપ અમારી સાથે જોડાયેલા રહેશો, સંવાદદાતા અનિતા પણ અમારી સાથે જોડાઈ ગયા છે. અનિતા, આસપાસમાં જે લોકો છે આજે હડતાલને લઈને તેમનું શું કહેવું છે, શું માંગણીઓ છે અને જો આ માંગણીઓ નહીં સંતોષાય તો આગામી દિવસોમાં તેઓ કયા પગલાં ભરવાના છે? અરીના, ખાસ તો હું અત્યારે જે સેટેલાઇટ વિસ્તારમાં છું ત્યાં બેંક ઓફ બરોડાની જે પાછળ જ અત્યારે હાલ જે કર્મચારીઓ જે હડતાલ પર છે, જેના કારણે જે આર્થિક લેવડ દેવડ માટે જે આવતા હોય ગ્રાહકો તેઓની મુશ્કેલી વધી છે. કારણ કે ઓલ ઇન્ડિયા બેંક જે એમ્પ્લોય યુનિયન અને જે બેંક એમ્પ્લોય ફેડરેશન ઓફ ઇન્ડિયાની આ હડતાલ છે, બે યુનિયન આ હડતાલમાં જોડાયા છે, પરંતુ અસર અનેક બેંકોમાં થઈ છે. કારણ કે બેંકો બંધ છે જેના કારણે જે આર્થિક લેવડ દેવડ માટે જે ગ્રાહકો આવતા હોય છે, જે બેંકનું કામકાજ બંધ છે જેના કારણે મુશ્કેલીઓ વધી છે, જે ગ્રાહકો જે છે જે લોકો આર્થિક લેવડ દેવડ માટે આવતા હોય છે તેઓ આપણી સાથે છે, તેમની પાસે જ આપણે વાત કરીશું. ખાસ તો દિવાળીનો તહેવાર છે, આજે બેંક હડતાલ છે, કેવી મુશ્કેલીઓ પડી રહી છે? 4-4 દિવસથી દુકાનો બંધ હોય, આ બરોડા બેંક બંધ હોય તો શું કરવાનું? 4 દિવસ સુધી લોકોને જરૂર તો હોય જ ને દિવાળી છે તો. આજે હડતાલ છે, તમે શું કહેશો? અને 4 દિવસ જ્યાં તહેવારમાં બી બંધ રહેશે બેંક? બહુ મુશ્કેલી પડે છે બેન, બહુ જરૂર છે પૈસાની. અત્યારે બરોડા બેંક બંધ હોય તો શું કરવાનું? તો હવે 4 દિવસ માટે તો બંધ રહે તો બધે તકલીફ તો પડે જ ને દિવાળીના તહેવારોમાં. મુશ્કેલીઓ પડે, ખાસ તો જે મર્જિંગને લઈને યુનિયનનો વિરોધ છે, તહેવાર છે, તમે આર્થિક જે લેવડ દેવડ માટે આવ્યા છો, કેવી મુશ્કેલીઓ છે અત્યારે? ઘણી બધી મુશ્કેલીઓ છે, કારણ કે મારે આજે જ અંકલેશ્વર પૈસા પહોંચાડવાના હતા મારી કંપનીના કામથી, તો એના માટે જ આવ્યો હતો, પણ અત્યારે બંધ છે તો હવે ટ્રાન્સફર માટે કુરિયર કરાવવા પડશે અથવા તો કોઈની મદદ લેવી પડશે. અને તહેવાર છે એટલે ઘરે જરૂર પડે, કેમ કે ઘરે જવાનું હોય, વેકેશન હોય, છોકરાઓને હોય, તહેવાર છે, તહેવાર એવી બધી અલગ અલગ પ્રોબ્લેમ તો થવાની છે, નાની મોટી બધી રીતે, આર્થિક રીતે અને ઘરની રીતે બધી રીતે આર્થિક મુશ્કેલીઓ પડશે. યુનિયનનો વિરોધ છે, બે યુનિયન વિરોધ કરી રહ્યા છે, તમે શું કહેશો? આજે 1 દિવસની હડતાલ, 4 રજાઓ આવે છે, કેવી કેવું ભારણ રહેશે પબ્લિક ઉપર? તકલીફ તો પડે ને બેન, કોઈને કોઈ મોકલો હોય, કોઈ આ હોય, તહેવારો પૈસા જરૂર હોય, તેના જરૂર ના હોય, અત્યારે સૌને જરૂર હોય. 4 દિવસ બંધ રહે એટલે 1 દિવસ હોય તો તકલીફ પડી જાય, તો પૈસા માટે થવું આવતું હોય. જોયું, 1 દિવસ બંધ રહે છે, જે હડતાલ છે તેની મુશ્કેલીઓ તો છે, પરંતુ 4 દિવસ તહેવારમાં પણ બેંક બંધ રહેવાની છે, જેના કારણે અત્યારે જે સામાન્ય પ્રજા પર ભારણ વધ્યો છે, આર્થિક લેવડ દેવડ માટે આવી રહ્યા છે, પરંતુ તેમની મુશ્કેલીઓ અત્યારે હાલ વધી રહી છે. કારણ કે બેંકનું કામકાજ જયારે ઠપ છે, જેના કારણે તેઓને અત્યારે હાલ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. માનુ અને અનિતા બંને આપ અમારી સાથે જોડાયા છે, બદલ આપનો આભાર. તો હાલ તો બેંકની હડતાલને લઈને ગ્રાહકો મુશ્કેલી અનુભવી રહ્યા છે, બીજી તરફ મર્જરને લઈને કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા છે.